પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આગામી 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવેના માર્ગદર્શન હેઠળ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા પખવાડિયું તેમજ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. સ્વચ્છતાની આજ 30 સપ્ટેમ્બર 2024ની થીમ સ્વચ્છતા સંવાદ હેઠળ કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમજે દવેના અધ્યક્ષ સ્થાને મીડિયા મારફત સ્વચ્છતા સંદેશ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ નાગરિકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય અને લોકભાગીદારી થકી આપણી આજુબાજુ રહેલી ગંદકીને દૂર કરીને સૌ કોઈ સફાઈ અભિયાનમાં જોડાય તે જરૂરી છે. સ્વચ્છતા સેવા કેમ્પેઇનનો પ્રારંભ 17 સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીનું પ્રથમ ફેઝ અને આપણા રાજ્યમાં 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર એમ બીજો ફેઝ રહેશે. આમાં મુખ્યત્વે સઘન સફાઈ સાથે જ વધારેમાં વધારે લોકો આની સાથે જોડાય એટલે લોકોની ભાગીદારી, અને ત્રીજો મુદ્દો સફાઈ મિત્રો જે છે એ સફાઈ સાથે સીધી રીતે સંકળાયેલા છે એવા મિત્રોને હેલ્થ કેમ્પ થાય, એમને જે કોઈ લાભ આપવાના હોય એ અપાય, એટલે કે એની પણ પૂરતી કાળજી લેવાય. આ 3 આયામો સાથે આ કામગીરી ચાલે છે. લોકોની ભાગીદારી માટે અને જુદી જુદી થીમ માટે જુદા જુદા દિવસોએ જુદી જુદી કાર્યવાહી કરવામાં આવે છે. લોકોની ભાગીદારી માટે મેરેથોનથી માંડી નિબંધ સ્પર્ધા સુધીની કામગીરી કરવામાં આવેલી છે. અને આ જે સફાઈ અભિયાન છે એ દરમિયાન સફાઈ એ આપણા સંસ્કારમાં છે, એ આપણા સ્વભાવ સુધી પહોંચે અને સ્વભાવ તરીકે એ કાર્યરત થાય એ ખૂબ ઈચ્છનીય છે, અને સૌનો આમાં સહકાર મળી રહ્યો છે એવી હું અપેક્ષા રાખું છું. 2 ઓક્ટોબરના દિવસે આની એક ઉજવણી પણ કરવાની છે અને એ દિવસે પણ લોકોનો એમાં સહયોગ મળે તેવી પણ સૌ પાસે અપેક્ષા રાખું છું. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આરઆઈ શેખ, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ અને મીડિયા કર્મી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.